ગરમીમાં ઠંડક આપે છે માટલાનું ઠંડુ પાણી, પરંતુ આજના આધુનિક યુગમાં ભલે રેફ્રિજરેટરના આગમનથી આ શહેરોમાં માટલા ભૂલાવા માંડ્યા હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આ માટલાની આજે પણ બોલબાલા છે. અને ઉનાળામાં લોકો માટલાનું ઠંડુ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે. આ પાણી ગરમીમાં તો ઠંડક આપે જ છે, પરંતુ સાથે સાથે શરીર માટે પણ લાભદાયક નીવડે છે. ઉત્તર ગુજરાતના કર્કવૃતની નજીક આવેલા ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે અને ડીસામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઊંચકવા માંડે છે. એપ્રિલ મહિના સુધીમાં તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતો હોય છે. ડીસામાં માર્ચથી શરૂ થયેલી ગરમીની અસર સપ્ટેમ્બર માસ સુધી જોવા મળતી હોય છે. ડીસામાં પડી રહેલી આ અસહ્ય ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો માટલાના ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે. ડીસામાં માટીના માટલાની માંગ ખૂબ હોવાને લીધે દૂર દૂર સુધી અલગ અલગ પ્રકારના માટલા સાથે માટલાના વેપારીઓ આવતા હોય છે. અત્યારે પણ ડીસામાં માટીના 3 પ્રકારના માટલાનું વેચાણ થયું છે, જેમાં દેશી માટલાની લાલ માટલા, કચ્છી માટલાના અને રાજસ્થાની મુલતાની માટીના માટલા. ત્યારે આ ત્રણેય માટલાની ખાસિયત કરવામાં આવે તો દેશી માટીના લાલ માટલાનું પાણી ઠંડુ ઓછું થાય છે, પરંતુ તે પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો કચ્છી માટીના માટલાનું પાણી ખૂબ જ ઝડપથી ઠંડુ થતું હોય છે, જ્યારે મુલતાની માટલાનું પાણી ફ્રીજ જેટલું ઠંડુ થાય છે. લાંબા સમયથી ઠંડક જાળવી રાખે છે અને ગરમ પ્રદેશમાં આ માટલાની માંગ પણ ખૂબ જ વધારે રહેતી હોય છે. અમે વર્ષોથી માટીના ધંધા સાથે જોડાયેલી છીએ, માટલાનો ધંધો કરીએ છીએ. જેમ કે આપણે આ માટલું દેશી માટલું કહેવાય, અને લાલ માટીનું આવે દેશી માટી અહીંયાની. આમાં પાણી પીવાથી બહુ ફાયદાકારક હોય. લાલ માટીનું પાણી પીવો સ્વાસ્થ્ય માટે સારું રહે છે. બધા કરતાં સારું પાણી આમાં, ઠારે થોડું મીડિયમ, પણ સ્વાસ્થ્ય માટે સારું રહે. બાકી બીજું એક આ માટલું આવે છે, આ કચ્છી માટલું કહેવાય, દરિયાઈ માટીનું જે કચ્છથી આવે છે. આ ઠરવામાં સારું રહે એમ, વધારે વધારે ઠંડુ આ માટલું થાય. આ કચ્છથી આવે છે. બીજા આપણે રેગ્યુલર જે ચાલે વધારે પડતા રાજસ્થાનના વ્હાઈટ માટલા, રાજસ્થાનનો માટલા આવે છે વ્હાઈટ માટી. આ ઠરવામાં થોડું જમે ખરી, જમવાથી પવન અડે એટલે ઠરે સારું માટલું. આ રેગ્યુલર આપણે ડીસામાં વધારે ચાલે આવ્યું છે. એમાં નાના મોટી સાઇઝ આવે, જેમાં ભાવમાં મોટી સાઇઝ 150 લઈને 170, નાની 100 રૂપિયા લઈને 120. આ કચ્છમાં 150 રૂપિયા, એમાં મોટી સાઇઝ 250, 200. આપણે દેશી માટીના માટલા છે એ 100 રૂપિયા લઈને 150 સુધીના છે. બાકી એક ફેન્સી માટલા છે બીજા, જે આપણે મોરબી થાન કહીએ, થાનનો બનાવટ આવે છે. આ ફેન્સી આવે તો રસોડામાં પડ્યું હોય તો થોડું સારું લાગે, ફેન્સી માટલું. હા, 250 લઈને 300-350 સુધી જાય. નો ભાવ રહે એ જ ભાવ છે, ભાવમાં કોઈ ફરફાર નથી. ખાલી 10-20 રૂપિયાનો આખા પાછો છે. બાકી બીજા પાણીના કુંડા ચકલા માટે માળા રાખીએ છીએ. ગરાકી સારી એવી ઉનાળામાં ચાલે એમ, 4 મહિના વધુ પડતું પાણી છે. શું પબ્લિકને ઉનાળામાં પાણી, હવે ફ્રીજના કોરોના પછી ફ્રીજના પાણી બધા બંધ કર્યા છે. અમુક હજી પીએ છે, જેમ કે આરોના ફ્રીજના, પણ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આમાં તમારે સ્વાસ્થ્ય લાંબા ટાઈમ ખબર ના પડે, પણ લાંબા સમય તમે પાણી પીવો માટલાનું તો સ્વાસ્થ્ય માટે સારું રહે. બનાસકાંઠા જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉનાળામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને આવા ગરમ પ્રદેશમાં જ્યાં તાપમાનનો પારો ઘણીવાર 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે અને તે સમયે સૂકા પ્રદેશમાં લૂની અસર જોવા મળે છે, તે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે આ ગરમીથી બચવા માટે ફ્રીજ કરતાં માટીના માટલાનું ઠંડુ પાણી શરીરમાં પરસેવા સ્વરૂપે બહાર નીકળી જતા પોષક તત્વોની ભરપાઈ કરતું હોય છે, જેથી હીટસ્ટ્રોક જેવા બનાવોને અટકાવી શકાય છે. સાથે સાથે ફ્રીજનું પાણી વધારે પડતું ઠંડુ હોય છે, જેનાથી ઘણીવાર ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાતી હોય છે. તો એ માટલાની અંદર જે પાણી ભરવામાં આવે છે, એ પાણીની અંદર માટીના કેટલાક તત્વો ભરતા રહેતા હોય છે. માટીની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ ક્ષારો, કેલ્શિયમ છે, બીજા બહુ સ્ટ્રેસ એલિમેન્ટ છે, સતત આપણા પાણીમાં ભર્યા કરે છે અને આપણને સતત મળ્યા કરતા. મિત્રો, જ્યારથી આપણે આ આરોના પાણી પીવા માંડ્યા, પ્લાસ્ટિકના પાણી પીવા માંડ્યા, એ બધાથી જે સૂક્ષ્મ તત્વો શરીરને મળતા હતા એ બધા ઓછા થઈ ગયા. પ્લાસ્ટિકનું પાણી તો ખરેખર ગરમીમાં રાખવામાં આવે તો કેટલું પ્લાસ્ટિક ઓગળે છે અને શરીરને નુકસાન કરે છે. ત્યાં માટલાના પાણીની અંદર, માટલાના અંદર માટીમાં રહેલા જે ક્ષારો છે, જે તત્વો છે, સ્ટ્રેસ એલિમેન્ટ છે, એ સતત ભળ્યા કરે છે અને પાણીની અંદર આપણને સતત, અને એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય છે કે શરીરમાં એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે.
અને માટલામાં બીજું એ છે, માટલામાં પોરોસિટી એટલે છિદ્રાળુપણું હોય, એટલે છિદ્રમાંથી સતત પાણી જમ્યા કરે, એટલે આજુબાજુ પણ એ ઠંડક કરી અને તમારા શરીર માટે ઉપયોગી પાણી બનાવી આપે, ન વધારે ઠંડુ ન ઓછું. કારણ કે અત્યારે જે ફ્રીજના પાણી અને ફ્રીજમાં મૂકેલા અથવા ઠંડા પીણા વાપરવાથી ગળાનું ઇન્ફેક્શન, થ્રોટ ઇન્ફેક્શનના કિસ્સાઓ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યા છે. માટીના માટલાનું પાણી ઠંડુ હોય છે અને ગરીબ લોકો માટે ફ્રીજની ગરજ સારતું હોય છે. સાથે સાથે ઠંડુ પાણી શરીર માટે પણ ઉપયોગી છે. બીજી તરફ માટલાનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પણ પ્રોત્સાહિત કરી શકાય તેમ છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.